નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક એ નવી વાત, નવી ટેકનોલોજી, નવી પદ્ધતિ એ ખેડૂતો પાસેથી મેળવી અને આપણા બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટેનો એ મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ. ત્યારે ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટે એ આપણા રાત દિવસ એ સતત ને સતત એ પ્રયત્ન હોય. ખેડૂત મિત્રો જે છે એ નવી નવી ટેકનોલોજી અને નવી પદ્ધતિથી એ ખેતી કરી અને ઘણા બધા જે છે એ નવા અખતરાઓ કરી અને જે મિશ્ર પાક પદ્ધતિથી એ ખેતી જે છે એની અંદર ખૂબ મોટું જે છે એ કાઠું કાઢી રહ્યા છે. ત્યારે એવા જ જે છે એ પ્રગતિશીલ ખેડૂત અને યુવાન ખેડૂત મિત્રો એ સરદારની આજુબાજુના ગામડાઓ એની અંદર જે છે કાથરોટા હોય, ભાયાસર હોય, એ પછી લોધીડા હોય, લોઠડા હોય, આ ગામો જે છે એ ગામોની અંદર યુવાન ખેડૂતો એ ખાસ કરીને વૈજ્ઞાનિક પદ્ધતિથી મલ્સિંગ આધારિત જે છે એ ખેતી કરી અને મિશ્ર પાક પદ્ધતિથી એ ખૂબ જ સરસ મજાનું જે છે એ ઉત્પાદન અને ઉપજ જે છે મેળવી રહ્યા છે. ત્યારે આપણા આવા પ્રગતિશીલ ખેડૂતને જે છે એ મુલાકાત લઈએ છીએ. સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આજે કારેલી અને રીંગણીના જે છે મિશ્ર પાક વિશેની એ વાત જે છે ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું. આપનું પૂરેપૂરું નામ? ચાવડા ઘનશ્યામભાઈ મોડુભાઈ લોધીડા. સાવડા ઘનશ્યામભાઈ મોડુભાઈ લોધીડા. ઘનશ્યામભાઈ મોડુભાઈ લોધીડા. તાલુકો? રાજકોટ. તાલુકો? જિલ્લો રાજકોટ. તાલુકો જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર? 97267014. ફરીવાર? 97267014. હવે ઘનશ્યામભાઈ તમે જે છે એ આ પરંપરાગત પાકોની જગ્યાએ તમે આ શાકભાજીની ખેતી અને એ પણ જે છે આ મલસિંગ અને ક્રોપ કવરથી જે છે કરવાની શરૂઆત કરી, શા માટે? આમાં ફાયદો રહે છે. ફાયદો રહે છે? શું ફાયદો રહે છે? ચોમાસામાં મેળો કરવો પડે છે. હા હા. અને ઉનાળે અત્યારે નીચે રાખવી પડે છે. હા હા હા. એ ફાયદામાં ચોમાસે કે વરસાદમાં આપણે હે ને વેલા મેળામાં ઉપર સડી જાય. એટલે એ મોટો ફાયદો. એટલે શાકભાજીની ખેતી તમે શા માટે અપનાવી એમ કહું છું? એ આપણે આ કપાસના એના કરતા ફાયદો થાય છે. કેવી રીતનો ફાયદો થાય? કપાસ હવે આપણે 25-30 હજાર નો વીઘો આપણે ઉત્પાદન આવે છે. હા હા હા. અને આમાં વધુ આપણને મળે છે. આમાં વધારે મળે છે? બરાબર. આની અંદર તમે આ કારેલી અને રીંગણી આ બંનેનો મિશ્ર પાક જે છે એ વાવ્યો છે, તો આ રીંગણી અને કારેલી જે છે આ બંને મિશ્ર પાક વાવવા પાછળનું તમારો હેતુ શું, કેવી રીતના જે છે એ તમે આ પાક જે છે પસંદ કર્યો એમ? આ કારેલી પૂરી થાય ને? હા હા. તો આ રીંગણી ચાલુ થઈ જાય. બરાબર. એટલે કે ટૂંકમાં આખું રીંગણીને જે પાવાનું હોય એ જે ખાતર આપવાનું છે એ કામ તો સાથે સાથે આને થવાનું છે. કારેલીનું દઈને તો ઓલું વારે. બરોબર. એટલે કે ટૂંકમાં કારેલા તો થાય જ, રીંગણી તો થવાની છે, પણ સાથે સાથે આ આખો કારેલીનો પાક જે છે એ તૈયાર થઈ જશે. બરોબર ને? કારેલી જે છે અને આ રીંગણીનું વાવેતર એ કયા સમયગાળાની અંદર તમે કરેલું છે અને આજે કારેલીને અને રીંગણીને કેટલો સમય થયો? કારેલીને આપણે 50 દિવસ થયા. 50 દિવસ કારેલીના પૂરા થયા છે. બરોબર છે. એક વીણી વીણાણી, એક વીણી વીણીવાનું વીણી પણ નાખી છે. બરોબર. હવે આ કારેલીની અંદર કઈ વેરાયટી પસંદ તમે કરી છે અને કેટલા વીઘાની અંદર જે છે એ વાવેતર કરેલું? 2 વીઘામાં વાવેતર છે. 2 વીઘામાં. વેરાયટી કઈ છે? નંદિતા. નંદિતા કઈ કંપનીનું આવે? વીએનઆર. વીએનઆર. કેવી વેરાયટી છે? સારી છે. સારી વેરાયટી. ઉનાળા માટે સારી છે. ઉનાળા માટે સારી વેરાયટી છે. બરોબર છે. હવે આ કારેલી જે છે એનું બિયારણ જે છે એ આ 2 વીઘામાં કેટલું જોયું? 7 પડીકી. 7 પડીકી. કેટલા બાય કેટલા અંતરે તમે એનું વાવેતર કર્યું છે? 2 હાર વચ્ચે અને 2 સોળ વચ્ચે કેટલું અંતર રાખ્યું? 2.5 ફૂટ. 2 હાર. 2 હાર વચ્ચે 1000 આવે આપણે. અરે આ હાર 2 હાર એ 72. 72 ની ધારી. બરોબર છે. બરોબર. અને સાથે સાથે રીંગણી જે છે એનું પણ વાવેતર કર્યું છે. આ રીંગણીની કઈ વેરાયટી છે? આપણે આ ગોટો. ગોટો લીલો સફેદ? હા. બરોબર છે. એ બિયારણ જે છે કોઈ કંપનીનું છે કે ઘર ઘરાવ? એ કંપનીનું જ છે ને. એમ. બરોબર. એ કઈ કંપનીનું આવે છે? હવે એ તો હું ભૂલી ગયો સાહેબ. બરોબર છે. પણ એ કંપનીનું લાવીને રોપ કરીને વાવ્યો તો કે બીસ હોય પાસે? બીસ હોય પાસે. બરોબર છે. એની અંદર જે છે એ આ જે રીંગણી જે છે રીંગણીની અંદર 2 હાર વચ્ચેનું અંતર જે 2.5 ફૂટનું જ છે. હા, 72 ની જાળી. બરોબર. 72 ની જાળી રાખેલું છે. હવે આ આની અંદર જે છે એ આ તમે કારેલીની અંદર આ હાંચિયું જે છે એ ગોઠવી છે, એ હાંચિયું હું કાં ગોઠવી? કહો આ બાજુ આવવા કારેલા બતાવો. બોલો બોલો. હાથીઓ આપણે હું કામ મૂકી? આ વેલા નાના હતા ને, એટલે વેલા ફેરા ફેર થતા. બરોબર. બરોબર. એટલે આ વેલા ના જો આવડા ભરી જતા. બરોબર. પૂછડા. હા હા. એટલે હાથીઓમાં આવી ગયા. હા હા. એટલે છોટી ગયું.
બરાબર, એટલે કે જે આગળ પાછળ જે થાય એ થાય નહીં, વેલા જે છે હલ્લે નહીં, બરાબર, અને ક્વોલિટી જે છે જળવાય રહે, બરાબર. કારેલા જે છે એની ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે, આની અંદર જે છે એ તમે અત્યારે હાલ કઈ કઈ ટ્રીટમેન્ટ કરી રહ્યા છો ભાઈ ઘનશ્યામભાઈ? ડ્રીપમાં ખાતર આપી છે. ડ્રીપમાં ખાતર આપો છો? કયા ખાતરો આપો છો? 13045 બરોબર છે. હવે આની અંદર જે છે એ રોગ જીવાત શું આવે, અને રોગ જીવાત માટે તમે કયા પગલા ભરો છો? રોગ જીવાત માં તો થ્રીપ આવે અને સફેદ માખી. હા હા, તો એના માટે ફૂગનાશક. હા હા, ફૂગનાશક નહીં આવે, પીરુપાન પડી જાય, હું બતાવું ક્યાં. તો એના માટે જે છે એ કયા પગલા ભરો છો, અને એમાં જે છે એ કઈ દવાનો છંટકાવ કરો છો? ફૂગનાશક માં આપણે મેરીઓન છે. હા હા, બીએસએફ ના જે આવે ને, દીવડાઈ સાટી આપણે, બરોબર. અને થ્રીપ્સ અને સફેદ માખી માટે? થ્રીપ્સ માટે ડેલીગેટ. ડેલીગેટ નો ઉપયોગ કરો છો, બરોબર. કેટલા છંટકાવ કેટલા દિવસે મારો? 3-4 દિવસે. એમ, અને રીંગણીમાં જે છે એની કોઈ માવજત અત્યારે શરૂ કરી છે કે? જે રીંગણીમાં તો હેરવાર થઈ જ જાય ને, એની સફેદ માખી અત્યારે રીંગણીમાં આવે તો એવડું તો આમાં આપણે સાટી જ છે, બરોબર. એટલે કે સફેદ માખી જે છે એ આવતો એ અત્યારે આવે છે તો એ હારવાર જે છે આ છંટકાવ કરો તો એનો હારવાર જે છે એ માવજત થઈ જાય છે. હવે ખાસ કરીને જે છે મારે એવું વાત કરવી છે કે આને ઉનાળો છે તો એને પિયત જે છે એ કેટલા દિવસે આપો છો? પિયત તો આને કાયમ 2-3 કલાક આપણે ડ્રીપમાં આપવું પડે. ડ્રીપની અંદર 2-3 કલાક જેવું છે એ પિયત આપો છો, બરોબર છે. પછી જે છે આ કારેલા જે છે એ શરૂઆત થઈ છે, બરોબર. તો આ કારેલા જે છે એ શરૂઆત થયા પછી કેટલા દિવસ સુધી જે છે ઉતરવાનું શરૂ રહેશે? આની છે ને 25-30 વીણી આવી જાય, જો હરખી આપણે વાયરસ બાયરસ ન આવે તો 25-30 વીણી આવે. 25-30 વીણી આવે, બરોબર. તો આ એક વીણીની અંદર જે છે એ અંદાજે કેટલા ઉતરે? ત્રણ દિવસે વીણી આવે, બરોબર છે. અને કયા માર્કેટ ની અંદર જે છે તમે કારેલા લઈ જાવ છો, અને અત્યારે જે છે એ કારેલા ના કેવા ભાવ મળે છે અંદાજે? 40 કિલો જે છે એ અત્યારે કારેલા જાય છે, બરોબર છે. એના વધઘટ જે છે એ કેવી રીતના થશે? એ તો આ બજાર ચાલે આવે, 35 આવે, 30 આવે, બરોબર. પણ એવરેજ જે છે એ ટૂંકમાં 25-30 રૂપિયા તો મળી જશે, 30 તો રહેશે. તો આ કારેલા જે છે એ તમારા જે રીંગણી શરૂ થશે એ અરસાની અંદર કારેલી જે છે એ 2 વીઘામાંથી કેટલું અંદાજે ઉતરવાનો તમારો અનુભવ રહેશે, એમ કેવું તમને જે લાગે છે? હવે હવામાન ઉપર છે જો. હા હા, એમ તો અગાઉ તો તમને કેમ કહી અંદાજે તમને ખબર જ હશે કે વીઘો જે છે એ 20,000 નો થાય, 25,000 નો, 50,000 નો, લાખ નો, કેટલા નો થશે? 25-50 હજાર નો તો થાય જ એમ. 25-50 હજાર રૂપિયા નો તો વીઘો થશે જ, બરોબર. અને પછી રીંગણી જે છે એ શરૂ થાય એ અલગ વાત છે. રીંગણી ની અંદર જે છે એ દર વર્ષે રીંગણી કરો છો કે આ વર્ષે જ કરી છે? ના, દર વર્ષે વાવી, પણ અલગ વાવી, હાલીખર ભાઈ હારે વાવ્યું, બરોબર. તો તમને જે છે એ શું લાગે છે, હારી વાવું સારું કે અલગ વાવશો સારું, એમ શું લાગે છે તમને? હવે વણ તો આપડા પહેલી વાર છે, તો તમને શું લાગે છે એમ કે થઈ જશે કે રીંગણી તો થઈ જાય એમ? રીંગણી ને કઈ વાંધો નથી આવે, કારેલી પણ થઈ જશે, બરોબર છે. ખૂબ સરસ મજાની વાત જે છે એ આપને મિત્રો ઘનશ્યામભાઈ જે છે આ કાકડી જે છે પૂરી થઈ ગઈ, બરાબર. કાકડી ની અંદર જે છે એ કેવું રહ્યું આ વર્ષે? કાકડી માં સારું રહ્યું એમ. કાકડી કઈ વેરાયટી વાવી હતી? અને કાકડી આપણે દેશી હતી, દેશી વેરાયટી હતી, બરાબર છે. ક્યારે વાવેતર કર્યું હતું આનું? આનું કર્યું હતું આપણે પહેલા મહિનામાં. કેટલાક ઉતારા ની અંદર આવ્યા? ઉતારો સારો આવ્યો. કેટલા અંદાજે કેટલા ઉતારા આવ્યા છે? ઉતારા તો આપણે ઘણા આવી ગયા. આને કાયમ વીણ તો 22 દિવસ કાયમ વીણી. કાકડીના ભાવ એવરેજ કેવા ગયા? કાકડીના એવરેજ 35-40 રૂપિયા. 35-40 રૂપિયા કાકડી. તો આ તમારે કેટલા વીઘાની છે? 2 વીઘા હવા 2 વીઘા. એમાંથી કેટલું ઉત્પાદન મળ્યું? ઉત્પાદન હિસાબ નથી કર્યો આપણે, પણ તોય તે અંદાજે જે છે એ ખ્યાલ તો હશે કે 50,000 ની થઈ, લાખ ની થઈ, 1.5 લાખ ની થઈ, 1.5 લાખ ને આડાગાડે તો થઈ છે, 1.5 લાખ ની થઈ હશે. સરસ. ખર્ચ ની અંદર કેવો ગણતરી, ખર્ચ કેવો લાગ્યો? ખર્ચ તો 35-35 હજાર જેવું થયું છે. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપને ઘનશ્યામભાઈ કરી. ઘનશ્યામભાઈ, તમે આ જે કારેલી જે છે આ કારેલી ની અંદર જે છે જયારે ડ્રીપ જે છે જે મિત્રો કારેલી નું વેલાવાળા શાકભાજી નું વાવેતર કર્યું છે એ મિત્રો
આપણે જે ભલામણ કરીએ છીએ વનામૃત, એ વનામૃત જે છે એ 2 વીઘા દીઠ 1 લીટર જો તમે આપો તો કારેલાની અંદર જે છે આ વાયરસ જે આવે છે, જે પીળો પડવાનો પ્રશ્ન આવે છે, જે આ સોડાઓ પીળો થઈ જાય છે, એ સોડ જે છે એ પીળો પડશે નહીં. સોડ જે છે એની અંદર સારામાં સારી જે છે એ કહેવાય કે ફૂટ બેસશે, સારામાં સારો કલર પકડશે. અને જે છે એ જયારે ઉતરવાની શરૂઆત થઈ છે ત્યારે તમે જે સ્ટેપ અપ, જે આપણે જે કહીએ ને સ્ટેપ અપ ની તમે નામ સાંભળ્યું છે, તો એ સ્ટેપ અપ જે છે એક પંપ ની અંદર 25 ml નાખી અને જો તમે છંટકાવ કરો તો અહીંયા ફૂલની સંખ્યા જે છે એની અંદર ખૂબ સંખ્યા જે છે ફૂલની અંદર સંખ્યા બહાર છે, ફૂલમાંથી ઝડપથી જે છે એ ફળ બહારવાની ક્રિયા કરશે. આ જે છે આ ખૂબ સરસ જે છે એનું કામ, એક પેટી મૂકી આપણે મધ ની, હા હા, તો મધમાખીથી ફાયદો થયો છે, મધમાખીથી ફાયદો થયો. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો, આપણને ઘનશ્યામભાઈ દ્વારા જે છે એ કરવામાં આવી. ઘનશ્યામભાઈ, અમારા ખેડૂત મિત્રોને તમે જે છે આજે એક નવો જ પાક અને નવી પદ્ધતિથી એક કાકડી અને કારેલાનો પાકનું મિશ્ર પાક પદ્ધતિથી અને ખાસ કરીને મલસિંગ ઉપર જે છે એ કરી અને ખેડૂતોને એક નવો રાહ અને નવી દિશા જે છે એ સિંધવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.